નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સમ વિશે ચર્ચા કરવાની છે એ જોઈ શકો છો કે આખર સ્ટોકની ગણતરી આગળના લેક્ચરમાં ફીફો પદ્ધતિ મુજબ કરી હતી. પહેલાં જે સ્ટોક આવે એ પહેલાં વેચીએ છીએ, એમાંથી પહેલાં બાદ કરવાનો, ખરીદી હોય એમાં. હવે જે સ્ટોક આખરનો ગણવાનો છે એ લીફો પદ્ધતિ મુજબ ગણવાનો છે, બરાબર. તો ખાસ રકમને સમજવામાં ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. જો તમને દાખલા સમજાતા હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ગ્રુપ્સની અંદર વધુને વધુ શેર કરો. તો શરૂઆત કરીએ. શ્રી વિપુલ પાસે તારીખ 1/1/2007 રોજ 1,50,000ની 12% સરકારી જામીનગીરીઓ હતી. એટલે તારીખ જુઓ અહીંયા 1/1/2007, બરાબર. આ મહત્ત્વની છે. 50,000ની દાર્શનિક કિંમતની 12% જામીનગીરી હતી, જેની ચોપડે કિંમત 1,44,000 હતી. દાર્શનિક કિંમત અને ચોપડે કિંમત, બરાબર. હવે વ્યાજ ક્યારે આપણને મળે છે? તો 31 માર્ચ અને 30 સપ્ટેમ્બરે વ્યાજ આપણને ચૂકવાય છે, બરાબર. ખરીદી વેચાણના દરેક વ્યવહારમાં 1% લેખે દાર્શનિક કિંમત પર લખ્યું છે ને, દાર્શનિક કિંમત. તો બહુ આમાં ફરક નહીં પડતો દાર્શનિક કિંમત ધ્યાનમાં લેવાની. બજાર કિંમત હોય તો બજાર કિંમત ગણીને બજાર કિંમત પર દલાલી ગણવાની થાય. તો હવે અહીંયા કીધું છે 31/12 રોજ આપણું વર્ષ શું થાય છે, પૂરું થાય છે. તો એની આ તારીખે મહત્ત્વની છે, આપણું વર્ષ કઈ તારીખે પૂરું થાય છે. હવે શું આપ્યું છે, તારીખે ક્યારે ખરીદી થાય છે, ક્યારે વેચાણ થાય છે રોકાણનું. તો 1/7/80,099 ભાવે વ્યાજ સહિત ખરીદી, 31/5/60,101 ભાવે વ્યાજ સહિત વેચાણ. આ ઓછા હોય ને 100 કરતાં, બરાબર, તો એને ટકા વટાવ કહેવાય. અને વધુ હોય, કિંમત આવી હોય તો એને કહેવાય પ્રીમિયમ, બરાબર. તો આમાં આપણે ગણીએ છીએ બજાર કિંમત એ જ રીતે છે. પછી 1/6/2007 40,096 ભાવે વ્યાજ બાદ વેચાણ, બરાબર. અને 30/11/2007 20,000 ભાવના દાર્શનિક કિંમતના રોકાણો 98 ભાવનું વ્યાજ સહિત ખરીદી કરી. તો અહીંયા વચ્ચે તારીખ આવે જો વ્યાજની આપણી આજે હતી એ, બરાબર. તો એ તારીખે કુલ 6 મહિનાનું વ્યાજ જે થતું હોય એ આપણે ગણવાનું થશે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. વર્ષ આપણું પૂરું થઈ જાય ત્યાં સુધી આપણે વ્યાજ આપણને શું થતું હોય રોકાણો ઉપર મળતું હોય એ યાદ રાખવાનું છે, બરાબર. ચઢેલું વ્યાજ છે કે નહીં એ જોઈએ. તો સૌ પ્રથમ આપણું વર્ષ 31/12/2007 રોજ પૂરું થાય છે. તો છેલ્લે વ્યાજ ક્યારે મળ્યું હોય? 30 સપ્ટેમ્બર. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, એટલે 3 મહિનાનું વ્યાજ શું હોય આપણે આ જે આ શરૂઆતની બાકી પડી છે એનું ચઢેલું હોય. આ દર વખતે ગણતરી કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ વખતે મેં અહીંયા આ લેક્ચરની અંદર જે નવો પોઈન્ટ છે લીફો પદ્ધતિ મુજબ આખર સ્ટોકનું મૂલ્યાંકન, અને આપણે એક જ સમ જે આગળના જોયા છે એ રોકાણોનો ખાતોનો, તો અહીંયા બે વિગત હું બનાવીશ. બાકીની વિગત મેં અહીંયા તૈયાર દાખલાની ગણતરી કરીને રાખેલી છે, જે નોર્મલ વિગત છે, જે દર વખતે આપણે સમજતા હોઈએ છીએ એટલા માટે કે સમય આપણો ઓછો જાય, બરાબર. તો ખાસ શરૂઆત કરીએ. શું કીધું છે? સ્ટોકનું મૂલ્યાંકન લીફો પદ્ધતિ મુજબ કરો, અને વર્ષ 2007 માટે શ્રી વિપુલના ચોપડામાં 12% જામીનગીરીનું ખાતું તૈયાર કરો, બરાબર. તો શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો, જરૂરી ગણતરી જે કરીએ છીએ એ મુજબ જ આપણે તારીખ લખી નાખવાની. સૌ પ્રથમ 31 માર્ચ, 30 સપ્ટેમ્બરે વ્યાજ આપણને મળે છે. પહેલી ગણતરી શું થાય? તો કે 1/1/2007 રોજનું શરૂનું ચઢેલું વ્યાજ, જે મેં કીધું એ પ્રમાણે આપણે રકમ સમજ્યા ને એ મુજબ, બરાબર. તો ક્યારથી ક્યાં સુધીનું? તો કે 30/9 છેલ્લે વ્યાજ મળ્યું હોય અને આપણું વર્ષ પૂરું થાય છે 31/12, બરાબર. તો ત્યાં સુધીનું કેટલું વ્યાજ ચઢેલું છે? તો કે 1,50,000 શરૂઆતનો સ્ટોક હતો આપણો આ વર્ષનો, ગયા વર્ષનો અંતનો સ્ટોક કહેવાય. તો એનું 12% જામીનગીરી એટલે 12/100, અને કેટલા મહિના થાય 30/9 થી 12 સુધીના? તો કે 3 મહિના, 3/12, એટલે કેટલું ચઢેલું વ્યાજ આપણને મળશે, મળવાનું જે છે 4,500 રૂપિયા મળશે, બરાબર. ત્યારબાદ શું થાય છે? તો કે હવે આપણે કરીએ છીએ 1/4/2080,000 વ્યાજ સહિત ખરીદી કરીએ છીએ. પણ એની પહેલાં જુઓ તમે, વ્યાજની તારીખ આવી ગઈ 31/3 આવી જાય ને, એક્ઝેક્ટ આની આગળની તારીખ કઈ આવે? 31/3. તો ત્યાં સુધીમાં આપણે શું કરવું પડે, વ્યાજની ગણતરી કરવી પડે. તો કે 31/3/07 6 માસિક વ્યાજની ગણતરી અહીંયા આવી જાય છે તરત જ, બરાબર. તો 30/9 થી લઈને 31/3, કારણ કે 1/4 શું કરીએ છીએ, તરત આપણે ખરીદી કરીએ છીએ, બરાબર. તો ત્યાં સુધી 6 માસનું કેટલા તો લેવા કયા ભાઈ રોકાણો? તો કે શરૂઆતના આપણી પાસે પડ્યા હોય તે 1,50,000ની દાર્શનિક કિંમતના, ગુણ્યા 12/100, ગુણ્યા 6 માસનું, એટલે 6/12, એટલે 6 માસનું કેટલું આપણું વ્યાજ થાય? 9,000 રૂપિયા. ત્યારબાદ હવે જે હતું એ
એક ચારે શું કરી છે? વ્યાજ સહિત ખરીદી. તો વ્યાજ સહિત કેટલાની કિંમતના રોકાણો ખરીદ્યા? દાર્શનિક કિંમત તો કે 80,000. તો એની કઈ કિંમત મેળવવાની? તરત જ બજાર કિંમત. કેવી રીતના મળે? તો કે 80,000 કેટલાના ભાવના હતા? તો કે 99 ભાગ્યા 100, એટલે બજાર કિંમત થઈ 79,200. હવે દલાલી છે, તો ખરીદી હોય તો દલાલી શું થાય યાદ રાખવાનું છે? પ્લસ. બરાબર, દલાલી પ્લસ. કોઈ કિંમત ઉપર ગણવાની દલાલી? તો કે દાર્શનિક કિંમત ઉપર. એટલે જ મેં અહીંયા લખું છું દર વખતે દાર્શનિક કિંમત. તો કે 80,000 × 1%, એટલે દલાલીના થાય 800 રૂપિયા. તો ખરીદી કરી છે ને વ્યાજ સહિત, શું કરી છે? ખરીદી. તો કુલ ચૂકવવાની રકમ કેટલી થાય? તો કે દલાલી ચૂકવવી પડશે, વ્યાજ સહિત ખરીદી કરી છે એટલે 80,000 રૂપિયા ચૂકવવાના થાય. હવે વ્યાજની ગણતરી કરીએ તો આપણે ખરીદી કરી છે 1,000, તો છેલ્લે ક્યાં સુધી વ્યાજ મળી ગયું હતું? તો ભાઈ આપણે તો 31/3 એટલે આની એક્ઝેક્ટ આગળની તારીખ સુધી તો વ્યાજ તો મળી ગયેલું છે. તો આના ઉપર વ્યાજ ગણવાનું થાય નહીં, એટલે વ્યાજ શું આવશે? 0 આવશે, કોઈ ગણતરી થાય નહીં. તો જે વ્યાજ જે છે એ માઇનસ કરીએ ખરીદી વખતે સહિત છે એટલે, બરાબર, તો એ યાદ રાખવાનું છે. તો મળે એને કહેવાય મૂડી કિંમત. તો પહેલું પૂરું થઈ ગયું 1,400 વ્યાજ સહિત ખરીદીનું. હવે શું આવે છે રકમની અંદર જોઈએ તો 31,560,101 ભાવના વ્યાજ સહિત વેચાણ કર્યું છે. બરાબર, તો એની ગણતરી કરીએ. 31,507 વ્યાજ સહિત વેચાણ, તો એની દાર્શનિક કિંમત કેટલી હતી એ રોકાણની? 60,000 રૂપિયા. બરાબર, તો બજાર કિંમત મેળવીએ. કેવી રીતના મળે? તો કે 60,000 રૂપિયા, એનો ભાવ કેટલો છે? તો કે ગુણ્યા 101 ભાગ્યા 100, એટલે બજાર કિંમત આવી 60,600. વ્યાજ સહિત વેચાણ છે તો દલાલી શું થાય? વેચાણ એટલે માઇનસ થાય. 60,000 × 1% દલાલીના 600 રૂપિયા, તો કુલ વેચાણ કરીએ તો કેટલા મળે? તો કે 60,000 રૂપિયા કુલ મળશે. તો આ બેંક ખાતે આપણે લખીએ છીએ જે મળે, અથવા તો જે ચૂકવવાના હોય એ બેંક ખાતે આવે, એટલું યાદ રાખવાનું છે. બરાબર, ત્યારબાદ શું આવશે? વ્યાજ. તો વ્યાજ સહિત છે એટલે વ્યાજ શું થાય? માઇનસ થશે. બરાબર, તો ક્યાંથી ક્યાં સુધીનું? તો ક્યાંથી ક્યાં સુધીનું? છેલ્લે 31/3 સુધી મળ્યું હતું, એટલે 1/4 આપણે ગણવું પડે. 1/4 ક્યાં આપણે વેચાણ કઈ તારીખે કરી દીધા ભાઈ? 60,000 રોકાણો, તો કે 31/5, તો 31/5 એટલે 1/4 થી 31/5 2007 સુધી, એટલે કે 2 મહિના થયા અહીંથી ગણીએ એટલે. બરાબર, તો 2 મહિનાનું વ્યાજ આપણે વેચ્યું છે. બરાબર, વેચાણ કર્યું છે રોકાણો, તો કે વ્યાજ સહિત વેચાણ કેટલું થાય? તો કે 60,000 × 12/100 × 2/12 એનું વ્યાજ મળે. બરાબર, તો વ્યાજ આવે છે 1,200 રૂપિયા, અને કુલ જે મૂડી કિંમત મળે એ 58,800. એટલે વ્યાજ સહિત અને વ્યાજ સહિત ખરીદી હોય કે વેચાણ હોય તો એ બંનેનું સેમ મૂડી કિંમત છે એટલે મળે. બરાબર, આ યાદ રાખવાનું છે. તો ત્યારબાદ આવે છે આપણી પાસે જે એ બીજી વિગત પૂરી થઈ ગઈ પછી શું કર્યું? તો કે 1/6 40,096 ભાવના વ્યાજ બાદ વેચાણ કર્યું, એટલે વ્યાજ રહિત કહેવાય અને વ્યાજ બાદનો મીન્સ. બરાબર, તો વેચાણ કર્યું છે. તો હવે ધ્યાન આપજો ખાસ, 1/6 કેટલાનું વેચાણ કર્યું? દાર્શનિક કિંમતના 40,000 રૂપિયાના રોકાણોનું. બરાબર, વ્યાજ બાદ. તો એની બજાર કિંમત મેળવવી પડે 96 ભાવ 40,000 × 96/100, એટલે એની બજાર કિંમત આવી 38,400. વ્યાજ બાદ વેચાણ છે એટલે દલાલી માઇનસ થાય, યાદ હોવું પડે. તો દાર્શનિક કિંમતના 40,000 × 1%, 400 રૂપિયા દલાલી મળી, એટલે જે માઇનસ કરો એ તમારી છે મૂડી કિંમત, કારણ કે બાદ વેચાણ છે. બરાબર, આ યાદ રાખવાનું છે. બરાબર, બાદ કે રહિત વેચાણ હોય એટલે દલાલી પ્લસ માઇનસ થાય અને મળે એ મૂડી કિંમત કહેવાય. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ વ્યાજ શું થાય? વ્યાજ બાદ વેચાણ હોય ત્યારે વ્યાજ પ્લસ થાય. તો ક્યાંથી ક્યાં સુધી? તો છે આપણે છેલ્લે 6 માસિકની વ્યાજની જે ચૂકવણી થઈ હોય ત્યાંથી ધ્યાનમાં લેવાનું. તો 1/4 2007 આપણે 31/3 વ્યાજ મળતું હોય ને પછીનું બાકી ગણવાનું હોય આટલા 40,000 રોકાણો ઉપર. બરાબર, તો 1/4 2007 ક્યારે વેચ્યા છે? 1/6 જે તારીખે વેચાય એ તારીખ સુધીનું કેટલા મહિના થયા? 4, 5, ચોથો આખો, પાંચમો અને છઠ્ઠો તો હજી શરૂ થયો છે એટલે 2 માસ થયા. તો 40,000 × 12/100 × 2/12 એટલે 800 રૂપિયા વ્યાજ થયું 40,000 રૂપિયા. બરાબર, તો વ્યાજ બાદ વેચાણમાં વ્યાજ પ્લસ થાય એટલે કુલ કેટલા મળશે વેચીએ? એટલે 38,800 મળશે. આ 40,000 રોકાણો તમે વેચો છો એટલે એના મળે છે 38,800. એટલે હવે શું થાય છે? એની પછીની તારીખ કઈ આવે છે જોઈએ. તો કે 30/11 આવે છે, પણ આની પહેલાં સાહેબ આપણી વ્યાજની તારીખ આવી ગઈ, જુઓ 30/9. બરાબર, 30/9 વ્યાજની તારીખ આવી ગઈ, તો ત્યાં સુધીનું 6 માસનું વ્યાજ ગણવાનું, પછી આપણે 30/11 ગણતરી કરવાની. તો
31/7/2003 થી 30/9 એટલે 6 મહિના થઈ ગયા આપણા, જે 6-6 મહિને વ્યાજ મળતું હોય બરાબર. તો કેવી રીતના, તો પહેલાં શરૂઆતનો સ્ટોક હતો પ્લસ એમાં ખરીદ્યા કેટલા 80,000, પછી વેચ્યા કેટલા 60,000 અને બીજા વેચ્યા 40,000. તો હવે કેટલા વધ્યો આપણી પાસે રોકાણો 1,30,000, એના ઉપર 12% અને 6/12, 6 માસનું બરાબર. એટલે કુલ 6 માસનું જે રોકાણો વધે છે આ તારીખે આપણી પાસે, એમાં 7,800 રૂપિયા વ્યાજ આપણું થાય છે મળવાનું બરાબર. ગણતરી કરી એટલે ખ્યાલ આવી ગયો. ત્યારબાદ એવી જ રીતના છેલ્લે જે આપણા રોકાણો હતા એમાં 31/11/2007 વ્યાજ સહિત શું કરી છે, ખરીદી કરી છે. તો 20,000 દાર્શનિક કિંમતના રોકાણો હતા, એની બજાર કિંમત મળી હોય તો કેટલાના ભાવના હતા, તો કે 98ના. તો 20,000 × 98/100 એટલે મળ્યો તમને 19,600. પણ દલાલી શું થાય, ખરીદી છે એટલે પ્લસ થાય, દાર્શનિક કિંમત પર 20,000 હતા એટલે × 1% એટલે કેટલા આવ્યા, 200 રૂપિયા. તો કુલ જે વ્યાજ સહિત છે, જુઓ તો એટલે વ્યાજ સહિત હોય એટલે કુલ ચૂકવવાની રકમ આવે બરાબર. અને પછી એમાંથી વ્યાજ શું કરવાનું થાય, વ્યાજ સહિત હોય ત્યારે માઇનસ કરવાનું થાય. તો ક્યાંથી ક્યાં સુધી, તો છેલ્લે આપણને 9મા મહિના સુધી મળી ગયું હતું ને વ્યાજ બરાબર. એટલે 1/10 ગણવાનું, 1/10 ક્યારે આપણે ખરીદી કરી, તો કે 30/11 ત્યાં સુધીનું વ્યાજ કેટલું થાય, કેટલા મહિનાનું એ ગણવાનું. તો કે 20,000 રોકાણો ખરીદ્યા હતા, 12% હતા એટલે 12/100 ગુણ્યા કેટલા મહિના થયા, તો કે 2/12 એટલે 400 રૂપિયા વ્યાજ થયું. તો એની મૂડી કિંમત મળશે, વ્યાજ સહિત છે ને એટલા માટે બરાબર. તો સેમ ટુ સેમ મૂડી કિંમત 19,400. તો આ ત્રણેયની આપણે ખાતું બનાવીએ ત્યારે અસર આપવાની થાય ખાતાની અંદર દર વખતે. અહીંયા કઈ અસર આપશું, જે વ્યાજ બાદ વેચાણ છે એમાં, તો કે કુલ રકમ મળશે મૂડી કિંમત અને વ્યાજની, અહીંયા 6 માસના વ્યાજની 7,800 રૂપિયા બરાબર. તો રોકાણોનો ખાતેની અંદર આ અસરો આપણે આપવાની છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ શું થાય, તો કે હવે જે છેલ્લે આપણને જે ચઢેલા વ્યાજની આખરની ગણતરી કરવાની છે, તો અહીંયા જોઈએ 31/12/07 આખરના ચઢેલા વ્યાજની ગણતરી. એટલે આપણે 30/9 થી 31/12 સુધીનું આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે, 31/12 પૂરું થઈ જશે ને, તો ત્યાર સુધીનું જ ગણવું પડે બરાબર. 30/9 થી 31/12 સુધીનું જેટલો સ્ટોક વધ્યો હોય એના ઉપર કેટલું વ્યાજ થાય એ દર વખતે આપણે ગણવાનું છે. તો શરૂઆતનો સ્ટોક હતો 1,50,000, ખરીદી કરી 1/4/80,000, વેચાણ કર્યું 31/3 60,000, વેચાણ કર્યું 1/6/40,000, ખરીદી કરી 30/11/20,000. તો હવે પ્લસ માઇનસ થઈને, ખરીદી વેચાણ પ્લસ માઇનસ થઈને આપણી પાસે 31/12 રોજ કેટલો સ્ટોક વધ્યો હોય, 1,50,000. આને કહેવાય આખરનો સ્ટોક, છેલ્લો આટલો વધ્યો છે બરાબર. દાર્શનિક કિંમત છે આની, તો એના ઉપર વ્યાજ ગણ નાખવું પડે આપણું વર્ષ પૂરું થાય ચઢેલું વ્યાજ બરાબર. 1,50,000 × 12/100 × 3 માસ થાય ને આપણે અહીં ગણ્યું એ પ્રમાણે બરાબર. તો 3/12 એટલે કેટલા થયા, 4,500 રૂપિયા. હવે જે ગણતરી કરવાની છે એ આપણે આ આખરનો સ્ટોક વધ્યો દાર્શનિક કિંમતનો, હવે 31/12 રોજ આખર સ્ટોકનું મૂલ્યાંકન કરવાનું છે, મૂડી કિંમત મેળવવાની. 1,50,000 લીફો પદ્ધતિ આપણને કીધું છે દાખલામાં, અને કાંઈ ન કીધું હોય તો દરેક દાખલામાં કઈ પદ્ધતિથી તમે ગણશો, ફીફો પદ્ધતિ મુજબ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પહેલે આવે પહેલાં જાય બરાબર. આખર સ્ટોકની દાર્શનિક કિંમત 1,50,000 મૂડી કિંમત અથવા તો પડતર કિંમત આપણે મેળવીશું બરાબર. તો પહેલું અહીંયા તારીખ, દાર્શનિક કિંમત, વેચાણ કરો એ માઇનસ કરવાનું, અને છેલ્લે સ્ટોક કેટલો વધે છે એ મેળવવાનું બરાબર. તો આખરનો સ્ટોક જે આપણે કહીએ છીએ 1,50,000 જ વધશે, જોજો ધ્યાન આપજો. 1,107 શરૂનો સ્ટોક કેટલો હતો આપણી પાસે, 1,50,000 હતો બરાબર. પછી શું કર્યું, તો કે 1,407 શું કર્યું, ખરીદી કરી. ખરીદી હોય ને આ બાજુ હોય, વેચાણ હોય અહીંયા આવે, એમ યાદ રાખજો. 80,000 રૂપિયાની ખરીદી કરી બરાબર. પછી ફરીથી એ ખરીદી કરી 30/11/07 શું કર્યું છે, તો કે ખરીદી કરી છે બરાબર. આ શરૂનો સ્ટોક કેટલાની ખરીદી કરી હતી, તો કે 20,000. હવે શું કરવાનું ખબર, વેચાણ કર્યું ને એ ખરીદીમાંથી બાદ કરવાનું, અને કેટલો સ્ટોક વધે છે એ મેળવવાનું. તો કુલ આપણી પાસે દાર્શનિક કિંમતના કેટલા રોકાણો થયા, 2,50,000 થયા બરાબર. હવે વેચાણ કરીએ છીએ એની અંદર આપણે જોઈએ તો કુલ વેચાણ જે છે એ આપણે દર્શાવીએ, તો પહેલાં જે ફીફો પદ્ધતિ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ બરાબર, જે છેલ્લે સ્ટોક આવ્યો, છેલ્લે કયો સ્ટોક ખરીદ્યો, 20,000, તો પહેલાં આઉટ વેચ્યો હોય તો એ વેચવાનો કેમાંથી, છેલ્લેથી વેચતું જવાનું બરાબર. તો પહેલું વેચાણ કયું કર્યું છે, 60,000 વેચાણ કર્યું છે આપણે, કુલ 60,000 કર્યું છે ને. તો ધ્યાન આપજો કઈ તારીખે આપણે જે 60,000 પહેલાં
વેચ્યા છે એ પ્રમાણે જોઈએ બરાબર, તો એની અંદર 60,000 આપણે દર્શાવીએ, વેચાણ કેવી રીતના થાય છે એ જોઈએ. તો જે 60,000નું વેચાણ છે બરાબર, એની અંદર આપણે કુલ આ 20,000 છે છેલ્લે ખરીદ્યા છે, તો 60,000 તો આમાંથી ન વેચીએ કે બરાબર, એટલે આ 20,000 રહ્યા ને એ એમના એમ આખા સ્ટોક સ્વરૂપે રાખીએ. છેલ્લે આવે એ પહેલાં જાય બરાબર, તો 20,000 એમનેમ પડ્યો રહ્યો સ્ટોક. હવે આપણી પાસે 80,000ની એન પછી ખરીદી કરી હતી બરાબર, તો 80,000ની છેલ્લેથી આમ જવાનું છે આપણે, અને ફર્સ્ટ ફીફોમાં ક્યાંથી આવતા, પહેલાં ઉપરથી આપણે વેચતા જતા. તો હવે આપણે જોઈએ બરાબર, તો એની અંદર કુલ આપણી પાસે જે વેચાણ કર્યું છે એ 60,000નું પહેલું કર્યું, તો 80,000માંથી આ 80,000 છે એમાંથી આપણે 31,307 બરાબર, આપણે જે વેચાણ કર્યું છે આ વેચાણ આપણે 60,000નું સોરી 31,507 બરાબર, આપણે 31,507 60,000નું વેચાણ કર્યું છે બરાબર, તો આમાંથી 60,000 શું કરવાના, બાદ કરવાના છે. આ વેચાણ આમાંથી બાદ કરીએ તો કેટલા વધે છે એ બાદ કરતાં, 80,000માંથી 60,000 બાદ કરો છો તો એની પૈકી આપણે જોઈએ તો 20,000 રૂપિયા બાકી રહે છે. કેટલા બાકી રહે છે, 80,000 માઇનસ 60,000 એટલે 20,000 રૂપિયા બાકી રહે છે બરાબર. તો 20,000 રૂપિયા, 60,000 તો કાઢી નાખ્યા છતાં આના 20,000 રૂપિયા વધ્યા છે. હવે આપણે બીજા કયા વેચ્યા, તો કે બીજા વેચાણ 1/6/2007નું કર્યું, કેટલાનું કર્યું, 40,000નું. તો 40,000માંથી ખરીદી કરી હતી 80,000, એમાં 60,000 તો વેચી દીધા પણ છતાંય કેટલા વધ્યા છે, 20,000 વધ્યા. તો એની અંદરથી હજી આપણે શું કરી નાખવાના, તો કે આ 40,000નાથી 20,000 તો આના વેચી ગયું ને 80,000વાળામાંથી બરાબર, તો માઇનસ 1/6/7ના કેટલા, 20,000. તો આ 80,000ની ખરીદી કરી હતી અને 80,000 શું કરી નાખ્યા, વેચી નાખ્યા. ખબર પડી કેવી રીતના થયું, આ ફરીથી 80,000 ખરીદ્યા હતા તો પહેલાં કેટલા વેચ્યા, 31/5 60,000 વેચ્યા, તો 60,000 ચૂકવી દીધા એટલે હવે કેટલા વધ્યા, 20,000 વધ્યા 80,000માંથી બરાબર. તો હવે વેચ્યું કયા, કેટલા કુલ વેચ્યા છે, કુલ 1/6 વેચ્યા છે, 40,000નું વેચાણ કર્યું છે બરાબર રોકાણોનું. તો 40,000માંથી આ 80,000 ખરીદ્યા, એના 20,000 તો લઈ ગયો ને, તો એ 20,000 વેચી દીધા એટલે 80,000ની ખરીદી હતી, એનો સ્ટોક વધ્યો કાંઈ નહીં, પૂરું થયું. તો હજી આપણે વેચાણના 20,000 લેવાના બાકી, તો હવે કેમાંથી લઈશું, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, તો ઉપર જતું જવાનું આમ મેં કીધું એ પ્રમાણે 1,50,000માં. તો બાકીના જે 20,000 છે બરાબર, કઈ તારીખના, 1/6/07 પૈકીના, એ આમાંથી આપણે ચૂકવી દઈશું. તો અહીંયા કેટલા વધશે, 1,50,000 માઇનસ 20,000 આ કરશું એટલે અહીંયા વધશે 1,30,000 રૂપિયા બરાબર. અહીંયા 20,000ના 20,000 એમનેમ રાખ્યા આપણે, ખ્યાલ આવ્યો તમને. તો અહીંયા તમે સરવાળો કરો એટલે આવે 1,50,000, ખ્યાલ આવ્યો. અને અહીંયા કુલ સરવાળો કરો એટલે કુલ વેચાણ કેટલું કર્યું આપણે, તો કે 1,00,000 રૂપિયાનું. તો 1,00,000નું માઇનસ કરો તો 1,50,000 આ તાળો મળી જવો પડે તો તમારો આખર સ્ટોકની વિગત સાચી થાય, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. બહુ મહત્ત્વની વિગત હતી, આજ છે શીખવા જેવું બરાબર. તો હવે આ મળી જાય છે, તો આપણે જે જરૂરી હતી ને, 1,50,000ની આખર સ્ટોક 1,30,000 હતો બરાબર, તો આ 1,30,000ની દાર્શનિક કિંમત મેળવવાની છે, પડતર સોરી મૂડી કિંમત બરાબર, જેને આપણે પડતર કિંમત કહીશું. એવી રીતના 20,000 છે એની તો 20,000 જ રહેશે ડાયરેક્ટ બરાબર, તો એની પડતર કિંમતે આપણને દાખલામાં મેળવી લીધેલી છે 20,000ની. તો કેવી રીતના થાય, તો અહીંયા ગણતરી કરું છું, આખર સ્ટોકમાં પડતર કિંમતની ગણતરી બરાબર, દાર્શનિક કિંમતના 1,50,000ની પડતર કિંમતની ગણતરી બરાબર. તો એની અંદર જોઈએ તો શરૂઆતના સ્ટોક પૈકી દાર્શનિક કિંમતનો 1,50,000નો શરૂઆતનો સ્ટોક હતો, એની પડતર કિંમત દાખલામાં આપણને આપી છે રકમની અંદર 1,44,000. તો આપણી દાર્શનિક કિંમતનો સ્ટોક વધ્યો છે કેટલો, તો કે 1,30,000. તો એની પડતર કિંમત કેટલી થાય, તો 1,44,000 ગુણ્યા 1,30,000 ભાગ્યા 1,50,000, તો અહીંયા મળશે 1,24,800 બરાબર. તો એવી જ રીતના બીજું આપણે શું, આ 1,50,000ની પડતર કિંમતની ગણતરી કરી બરાબર, શરૂઆતના સ્ટોક 1,30,000ની બરાબર. તો એવી જ રીતના હવે બીજો કયો હતો, તો કે 30/11/07ની ખરીદી 20,000ની પડતર કિંમત
બરાબર. તો એની જે ગણતરી આપણે કરેલી છે એ નોંધ નંબર આપણી નોટ છે એ 7 ની અંદર કરી છે. ડાયરેક્ટ સીધી અહીં મૂકી દઉં છું 19400 બરાબર. તો 7 નંબરની જે આપણે ગણતરી કરી હતી એની અંદર આપણે મેળવી હતી, તમે જોઈ શકો છો 19400 આ 20000 નો સ્ટોક બરાબર, મૂડી કિંમત જે આપણે કહીશું અહીંયા, પડતર કિંમત એ કહો કે મૂડી કિંમત કહો, બંને સેમ જ થાય બરાબર. તો કુલ જે લિફો પદ્ધતિ મુજબ મૂડી કિંમત ઓબ્લિક પડતર કિંમત બંનેમાંથી ગમે તે કહો બરાબર, બે એક જ થાય. તો કુલ સરવાળો કરો 144,200 રૂપિયા થાય. તો આ છે 150,000 સ્ટોકની મૂડી કિંમત 144,200 આખર સ્ટોકની. આવું એટલા માટે ગણવું પડે, તમે જોયું હશે કે રોકાણોનું ખાતું આપણે બનાવીએ છીએ એમાં દાર્શનિક કિંમત આ છે એ આપણી કઈ છે, દાર્શનિક કિંમત, અને આ મેળવી કઈ છે, મૂડી કિંમત. તો આ બંને કિંમતો દર્શાવવાની થાય, તમને ખ્યાલ છે બરાબર. તો એટલા માટે આપણે આની ગણતરી કરી છે. તો હવે આપણે શરૂઆત કરી દઈએ ફટાફટ. રોકાણોનું ખાતું જે આપણે બનાવવાનું થાય છે એમાં નોંધ કરવાની થાય છે બરાબર, એ બાકીની જે અસરો આપવાની છે એ તો મેં અહીંયા ખાતું બનાવીને જ રાખેલું છે વિદ્યાર્થી. તારીખ વિગત વિપુલની, રોકાણ ખાતા હોય 12% સરકારી જમીનગીરીનું ખાતું, વ્યાજની તારીખ લખી, તારીખ વિગત દાર્શનિક કિંમત વ્યાજ મૂડી કિંમત, તારીખ વિગત દાર્શનિક કિંમત વ્યાજ મૂડી કિંમત. તો શરૂઆતમાં આપણે જે પ્રમાણે કરતા હતા જે વર્કિંગ નોટ છે બરાબર આપણી એ મુજબ જ આપણે આગળ વધીએ છીએ. તો પહેલું 1/7 જે રોજ શરૂઆતનો સ્ટોક છે આપણને દાખલામાં આપેલો છે, શરૂઆતની બાકી પહેલાં હું લખી નાખું છું 1107 બાકી આગળ લાવ્યા, કેટલા દાર્શનિક કિંમતના હતા 150,000 અને એની મૂડી કિંમત હતી 144,000 બરાબર. પછી ચઢેલું વ્યાજ આપણે ગણ્યું હતું ને આ જ તારીખે બરાબર. તો શરૂનું ચડત વ્યાજ કેટલું મેળવ્યું હતું, 4500 રૂપિયા આપણે આ પહેલી ગણતરી જે કરી તે બરાબર. ત્યારબાદ આગળ વધીએ, પછી શું આવે છે, 6 માસિક વ્યાજની ગણતરી એટલે મળે આપણને. તો મળે તો જમા બાજુ આવશે 31307 બેંક ખાતે, જમા બાજુ બેંક ખાતે જ આવશે યાદ રાખજો, 9000 રૂપિયા પૂરું થઈ ગયું. હવે વ્યાજ સહિત ખરીદી કરીએ તો રોકાણ ખાતામાં કઈ બાજુ આવશે, ઉધાર બાજુ, સરસ. અને વેચાણ કરીએ તો રોકાણ ખાતામાં જમા બાજુ, આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા છે. તો કઈ રકમ આવશે, તો એક મૂડી કિંમત, વ્યાજ હોય તો વ્યાજ અને ચૂકવેલ રકમ બરાબર. તો મૂડી કિંમતના ખાનામાં અહીં પહેલાં લખીએ તારીખ આપણે 1/4/07 ખરીદી કરી છે, તો કે બેંક ખાતે કૌંસમાં લખવાનું વ્યાજ સહિત ખરીદી બરાબર. કુલ કેટલી હતી દાર્શનિક કિંમતના રોકાણો, તો કે 80,000ના, એમાં વ્યાજ કાંઈ છે નહીં, અને એની મૂડી કિંમત એ કેટલી હતી, 80,000 જુઓ અહીં, 80,000 ખ્યાલ આવ્યો. પછી આવ્યું વ્યાજ સહિત વેચાણ, તો વેચાણ આવે ક્યાં, રોકાણ ખાતામાં જમા બાજુ, એક એની તારીખ આપણે લખી નાખીએ 31/5/07 બરાબર. તો વેચાણ બેંક ખાતે બરાબર, તો એની અંદર વ્યાજ સહિત વેચાણ અહીં કૌંસમાં લખી નાખવાનું. તો કેટલાના રોકાણો હતા દાર્શનિક કિંમતના વેચાણના, તો કે 60,000ના. તો દાર્શનિક કિંમતના ખાનામાં લખવાનું 60,000, વ્યાજ કેટલું મેળવ્યું હતું, વ્યાજ તો કે 1200 રૂપિયા, તો 1200 રૂપિયા ત્યાં લખવાના. અને મૂડી કિંમત કેટલી મળી હતી, તો કે 58,800 બરાબર. તો આ થઈ ગયું. એના પછી ત્યારબાદ આવે છે વ્યાજ બાદ વેચાણ, દાર્શનિક કિંમતના ખાનામાં કેટલા આવશે, તો કે 400 રૂપિયા બરાબર. વ્યાજ કેટલા આવશે, 800 રૂપિયા, અને મૂડી કિંમત છે એ કેટલી આવશે, 38,000. તો એની નોંધ લખી નાખું છું, વેચાણ છે એટલે ડાયરેક્ટ અસર જમા બાજુ જ આવશે, 1/7 બેંક ખાતે, અને કૌંસમાં શું લખવાનું, તો કે વ્યાજ બાદ વેચાણ બરાબર. તો 40,000ની દાર્શનિક કિંમત, 800 રૂપિયા વ્યાજ, અને 38,000 રૂપિયાની મૂડી કિંમત. ત્યારબાદ 6 માસિક વ્યાજની ગણતરી કેટલું આવ્યું, 7800 રૂપિયા. તો વ્યાજ મળે એટલે જમા બાજુ 30,907 બેંક ખાતે બરાબર, વ્યાજ 6 માસિકનું ડાયરેક્ટ એટલે અહીંયા આવશે 7800 રૂપિયા પૂરું. ત્યારબાદ આવશે વ્યાજ સહિત ખરીદી, તો કે ઉધાર બાજુ, ચૂકવેલ રકમ બરાબર, મૂડી કિંમતના ખાનામાં, અને વ્યાજની રકમ. તો અહીંયા લખું છું જે તારીખ છે 30/11/07 બરાબર, અહીં લખવાનું બેંક ખાતે અને વ્યાજ સહિત ખરીદી, બીજી વ્યાજ સહિત ખરીદી કરી, તો કે 20,000ના દાર્શનિક કિંમત હતી, 400 રૂપિયા વ્યાજ, અને 19,400 એની મૂડી કિંમત. ખ્યાલ આવી ગયો.
તો આગળ વધી હવે આ જે વિગત હતી એ પૂરી થઈ ગઈ. એના પછીની જે હતી એ શું હતું? તો કે આ ચઢેલા વ્યાજની, આખરના ચઢેલા વ્યાજની ગણતરી. તો વ્યાજ હોય એટલે એ મળે, તો જમા બાજુ આવે 31/12/07 બેંક ખાતે, બરાબર, સોરી અહીંયા લખવાનું આખરનું ચડત વ્યાજ, બરાબર, કેટલું છે? તો કે 4500 રૂપિયા આખરનું ચડત વ્યાજ ખાતે, બરાબર, 4500 રૂપિયા. તો હવે જે વિગત હતી એ આખર સ્ટોકનું મૂલ્યાંકન. તો આખરનો સ્ટોક દાર્શનિક કિંમતનો કેટલો હોય? તો 1,50,000. તો અહીંયા આપણે જે લખીએ છીએ એ પ્રમાણે બે લાઇન તમારે ચોપડામાં છોડી દેવાની છે. ખાસ દાખલો ગણો છો ત્યારે દરેક વખતે યાદ રાખવાનું 31/12/07 પછી દા લખવાની આખરની, બાકી આગળ લઈ ગયા આખરનો સ્ટોક, બરાબર. અહીંયા 1,50,000નો હતો એની મૂડી કિંમત કેટલી મેળવી હતી? 1,44,200. આ જે ગણતરી કરી એ આપણે છેલ્લે મૂકવાની હોય છે દર વખતે આખર સ્ટોકની. હવે જે છે એ આપણે શું કરશું? ખાતા બંધ કરવાના છે. ખાસ સૌથી મહત્ત્વનું કે કેવી રીતના બંધ થાય, તો પહેલાં દાર્શનિક કિંમતનું બંધ કરીએ, બરાબર. તો એની અંદર કુલ જે સરવાળો આપણે કરીએ છીએ એમાં ઉધાર બાજુનો સરવાળો આપણો વધુ આવતો હતો 2,50,000, એ જમા બાજુ 2,50,000, અને આખરના સ્ટોક સ્વરૂપે બાકી આગળ લઈએ 1,50,000 નીકળી હતી, એની આપણે કિંમત, મૂડી કિંમત મેળવી 1,44,200, બરાબર. હવે મૂડી કિંમતનો સરવાળો કરવાનો, કઈ બાજુનો મૂડી કિંમતનો સરવાળો વધુ? તો આ દાખલાની અંદર ઉધાર બાજુનો સરવાળો શું થાય છે? વધુ થાય છે વિદ્યાર્થી મિત્રો, મૂડી કિંમત. તો એ ઉધાર બાજુનો 2,43,400, એ જ જમા બાજુ લાવું છું 2,43,400, તફાવત મળે છે, બરાબર. એ આને ધ્યાનમાં લઈ લેવાનું છે 1,44,200ને, એટલે તફાવત જમા બાજુ આવે છે 2,400 રૂપિયાનો. એટલે છેલ્લી તારીખે 31/12/07 એને કહેવાય નફા નુકસાન ખાતે, નુકસાન જે છે એ આપણને મળ્યું છે અહીંયા, ચોખ્ખું નુકસાની કેટલી મળી? 2,400 રૂપિયાની મળી, ખ્યાલ આવ્યો. આને ધ્યાનમાં લઈ લેવાનું 1,44,200ને, જ્યારે સરવાળામાંથી કુલ 2,43,000માંથી આ બાદ કરવાનું ને આ બધી વિગત મૂડી કિંમતની માઇનસ કરવાની, બરાબર. તો એ ખાસ ધ્યાન. પછી તમારે કરવાનો વ્યાજનો સરવાળો. તો વ્યાજની અંદર જોઈએ તો જમા બાજુનો સરવાળો વધારે આવે છે 23,300, એ જ ઉધાર બાજુ લાવીએ 23,300, બરાબર. અને અહીંયા તફાવત મળશે 18,400 રૂપિયાનો વ્યાજના ખાનો. તો 31/12ના રોજ વ્યાજ અને ડિવિડન્ડ ખાતે વ્યાજની ચોખ્ખી કમાણી થઈ કેટલી? 18,400. આની જમા બાજુનો સરવાળો વધારે છે વ્યાજ ખાનાનો, એ યાદ રાખવાનું, બરાબર. તો બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો દાખલાની ગણતરી કરવી આવી રીતના. આશા રાખું છું કે દાખલાને આપણે ઓછા સમયમાં પૂરો કર્યો છે આગળના લેક્ચર કરતાં, બરાબર. તો હું તમને અહીંયા પ્રેક્ટિસ માટે જે દાખલા આપું છું એ ખાસ તમારે સોલ્વ કરવાના છે. આગળના જે દાખલા શીખ્યા છીએ એની જેવા જ દાખલા છે વિદ્યાર્થી મિત્રો. તો દાખલાને સોલ્વ કરો જેથી કરીને સરળતાથી દાખલાની તમે ગણતરીઓ શીખી શકો. તો જોઈ શકો છો અહીંયા 7 નંબરનો સમ સ્ક્રીનશોટ પાડી લેવો, સાથે સાથે તમને જવાબ હું અહીંયા દર્શાવી દઉં છું, બરાબર, બંનેની વિગતો સાથે. આ જે દાખલો આપ્યો એ દાર્શનિક કિંમત પર દલાલી ગણવાવાળો હતો, બરાબર. ત્યારબાદ આજે જે આપણે શીખ્યા લીફો પદ્ધતિ મુજબવાળો, બરાબર. તો લીફો પદ્ધતિ મુજબવાળો એ તમને એક દાખલો હું અહીંયા આપી દઉં છું જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકો. જે દાખલો છે એ 17 નંબરનો છે, દીપ્તિ લિમિટેડ, બરાબર. 17 નંબરનો દાખલો છે, એ એના જેવો જ દાખલો છે. તો ખાસ સ્ક્રીનશોટ પાડી લેવો તમારે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે છે એની દરેક વિગત દર્શાવી દીધેલી છે, જવાબ સાથે મેં અહીંયા આપું છું. તો સ્ક્રીનશોટ પાડીને તમે જવાબ પણ તમે જોઈ શકો છો. જો નો ખ્યાલ આવે તો મને કોમેન્ટની અંદર ક્વેશ્ચન પૂછી શકો છો, બરાબર. તો આ જે સમ છે એ સમ લીફો પદ્ધતિ મુજબ અને દાર્શનિક કિંમતવાળો સિમ્પલ દાખલો, બે દાખલા મેં તમને પ્રેક્ટિસ માટે અહીંયા આપેલા છે. વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.